દોસ્તો વિચાર ક્રાંતિ અભિયાન અંતર્ગત આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા આપણો નાનો એવો સ્વાર્થ પણ બીજાને નુકસાન તો નથી કરતો ને મિત્રો આ વાર્તા રમેશભાઈ ઓઝાની કથામાં એમણે કહેલી વાર્તા છે કોઈ એક વખત હિમાલયના રસ્તા ઉપર આડાઅડા સરપાકર રસ્તા ઉપર એક બસ આગળ જતી હતી હિમાલયના ગામડાની અંદર આ બસ ગામડાના પેસેન્જરોને ઉતારી અને આગળ 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 જતી હોય છે એ બસની અંદર એક દંપતી યુવાન દંપતી અને નાનું બાળક એનું એ પણ બેઠેલા હતા થોડા આગળ જાય છે અને એને ઉતરવા માટેનો જે ગામ છે એ ગામ હજી બે ત્રણ કિલોમીટર દૂર હતું ત્યારે એ દંપતીએ કંડક્ટરને કીધું કે તમે અમને થોડાક વહેલા બે ત્રણ કિલોમીટર આગળ ઉતારી દેશો અમારે પાછું ન આવવું અમારું જે ગામ છે એ નીચે જ છે કંડક્ટરને એમ થયું કે કંઈ વાંધો નહીં અને એમને જો અહીંયા પાછું આવવું પડતું હોય તો રસ્તામાં એને ઉતારી દઈએ અને એ બસની અંદર એ દંપતીને નીચે ઉતારે છે એકાદ બે મિનિટમાં એ ઉતરી જાય છે ઉપર એનો સામાન હોય છે અને સામાનને ઉતારતા પાંચ કે સાત મિનિટનો સમય નીચે આવે છે અને પાંચ કે સાત મિનિટના સમય પછી માથે સામાન ઉપાડી પોતાના દીકરાને એ ઉપાડી અને નીચેની કેડીના રસ્તે પોતાના જે રહેવાનું ઘર હતું એ તરફ પ્રયાણ કરે છે અને આ બાજુ બસ પણ આગળના રસ્તા ઉપર મુસાફરીની શરૂઆત કરે છે હજી તો આ લોકો બાર પંદર વીસ ડગલા આગળ આવેલા હશે ત્યાં બસ જે જતી હતી એમાં એ બસ એને દેખાતી હતી અને બરોબર ઉપરથી એક બહુ મોટો પથ્થર એ બસ ઉપર આવે છે અને એ પથ્થર સાથે એ આખે આખી બસ એ ખીણમાં પડી જાય છે ખીણમાં બસ પડી ગઈ એટલે લગભગ બસની અંદર રહેલા તમામ માણસો એમાંથી કોઈ જીવતું ન હોય અને આ બંને દંપતીઓ એટલે કે પતિ અને પત્ની એ જોવે છે દ્રશ્યો એ વખતે જે બેન હતા એમ કહે છે ભગવાનને પ્રાર્થના કરે છે કે અમે બચી ગયા અમે અહીં ઉતરી ગયા માટે નહીં બસની અંદર અમે નીચે અમે પણ ખાઈમાં વૈયા જાત ત્યારે એમના પતિને એમ કહે છે કે આપણે બચી ગયા એના કરતાં પણ એક વધારે કરુણ પરિસ્થિતિ એ છે કે જો આપણે કંડક્ટરને ન કીધું હોત અને આપણે અહીંયા ઉતરા અને એ ઉતરવા માટે પાંચ કે સાત નો સમય ન બગાડ્યો હોત તો કદાચ એ બસ એ પથ્થર જ્યાંથી પીડો ત્યાંથી આગળ નીકળી ગઈ હોત અને આપણે સૌ બચી ગયા હોત બસમાં બેઠેલા પણ બચી ગયા હોત અને આપણે પણ બચી ગયા હોત ત્યારે પહેલી બેનને એમ થાય છે કે વાત તો સાચી છે આપણા સ્વાર્થ માટે આપણે બસને પાંચ મિનિટ રોકી અને બરોબર એ જ સમયે એ બસ ઉપર પથ્થર પડ્યો અને ખરેખર એ બસ ખીણમાં ચાલી ગઈ મિત્રો વાત સંજોગો આધારિત છે કોઈને ખબર નહોતી કે બસને બરોબર એ જ સમયે પથ્થર પડશે આ લોકોને પણ ખબર નહોતી કે અમે આ પાંચ મિનિટનો જો ઉપયોગ નહીં કરીએ તો કદાચ બસ આગળ નીકળી જશે જો એને ખબર હોત તો એ પણ માનો કે એ પ્રકારનું ઉતરવા માટેની વાત ન કરત કુદરત ક્યારે શું કરવા માગે છે કોઈને ખબર નથી પણ આના ઉપરથી એક બોજ તો ચોક્કસ લઈ શકાય કે આપણા નાના સ્વાર્થ માટે જેમ બેને એને એમ કીધું કે આપણે બચી ગયા એ બચી ગયા નથી પણ હકીકતમાં એનો સ્વાર્થ એને ત્રણ કિલોમીટર પાછું ન આવવું પડે માટે પોતાના સ્વાર્થને કારણે એ અનેક વ્યક્તિઓનું મોત થયું અને એને માટે જવાબદાર તો આ બંને પતિ પત્ની જ ફેરા એમ કહી શકાય નિમિત્ત તો બન્યા એમ ચોક્કસ કહી શકાય અને આના ઉપરથી આપણને આ વાર્તા આપણને એમ કહે છે કે જિંદગીમાં પણ જાણીણે અજાણી આપણને ખબર હોય તો નાના એવા સ્વાર્થ માટે બીજાનું મોટું નુકસાન ન થઈ જાય એને માટે શક્ય ત્યાં સુધી કાળજી રાખો કેટલાક માણસો થોડાક રૂપિયા કમાવા માટે સામી વ્યક્તિને હજારો રૂપિયાનું નુકસાન કરે છે કેટલાક વ્યક્તિઓ થોડાક પૈસા કમાવા માટે ભેળસેળ કરી અને એના જે તંદુરસ્તી છે એને નુકસાન કરે છે કેટલાક વ્યક્તિઓ થોડાક જ પૈસાના સામે પોતાને જે નુકસાન પોતાને પૈસા મળતા હોય પાંચ દસ પંદર રૂપિયા એને કારણે સામી વ્યક્તિઓનું બહુ મોટું નુકસાન કરતા હોય છે આ ન કરવું જોઈએ એમ રમેશભાઈ ઓઝાએ સૌને એક માર્ગદર્શન આપ્યું એક બોધ આપ્યો કે જીવનમાં આપણા તમામ કર્તવ્યો આપણા તમામ કામ આપણા તમામ પ્રવૃત્તિઓ જેની અંદર આપણો સ્વાર્થ એવો ન હોવો જોઈએ કે જેને કારણે બીજાનું બહુ મોટું નુકસાન થાય બસ આટલું જ બધાય માણસો જો વિચારતા થઈ જાય તો પણ આ જીવનની અંદર જે કેટલાક પ્રશ્નો ઊભા થાય છે એ પ્રશ્નો ઊભા થતા નથી મારે દરેક માતાઓને કહેવું છે કે તમે તમારા સંતાનને પણ આ વાર્તા કહો અલબત્ત આ વાર્તા તો નિમિત્ત છે આ વાર્તાની અંદર કોઈ પણ વ્યક્તિ નીચે ઉતરે છે અથવા તો બસ ખીણમાં પડી જાય છે એ તો એક અકસ્માતની અને ચોક્કસ સમયની ભૂમિકા છે નિમિત્ત છે પણ આપણને સંદેશો એ આપે છે કે આપણે આપણા નાના સ્વાર્થ માટે કોઈના મોટી નુકસાન ન થઈ જાય એની પૂરી કાળજી રાખવી જોઈએ આપણા સંતાનોને પણ આવા સમજાવીએ સૌને ધન્યવાદ મિત્રો રોજ મોટિવેશનલ વિડીયોસ અને મહાન પુરુષોના વિચારો મેળવતા રહેવા માટે સબસ્ક્રાઈબ કરી લો ભરાડ સ્કૂલ્સ યુટ્યુબ ચેનલને મળ્યા નવા વિડીયોમાં નવા વિષય સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર